नमस्कार मित्रों, अत्यारना ताजा ने मोटा समाचार गुजरातीओ माटे चिंताजनक। पीएम नरेंद्र मोदी ने सौथी मोटो निर्णय देव दिवाळी पर सरकारे करी मोटी जाहेरातोना समाचार जाणता पहेला तमे जो चेनल मां नवा हो तो खास मित्रों आपणी चेनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा अने उपयोगी समाचार समयसर अमे तमने पहोंचाडता रहेशुं। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रों ने मोकली आपजो। मोदी सरकार जल्दी थी लई शके छे मोटो निर्णय। केंद्रीय नाणामंत्री निर्मला सीतारामने जम्मू काश्मीर ने जल्दी थी राज्यनो दरजो मळशे तेवा संकेतो आप्या छे। एक कार्यक्रममां तेमणे कह्युं छे के पीएम મોદીએ 14માં નાણાપંચના રિપોર્ટને સ્વીકારી લીધો છે, તેથી આજે રાજ્યને ટેક્સને 42% રકમ ચૂકવવામાં આવે છે। પરંતુ સીતારામને કહ્યું કે જમ્મુ કાશ્મીરને ગણવામાં આવ્યું નથી કારણ કે તે કેન્દ્રશાસિત પ્રદેશ છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકાર જલ્દીથી જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપશે। આગળના સમાચાર, કર્ણાટક હાઈકોર્ટે દેશના કાયદાપનને પોસ્કો એક્ટમાં સહમતિ ઉંમર પર ફેરવિચારણા કરવાનો નિર્દેશ આપ્યો છે। એણે કહ્યું છે એવા કિસ્સા વધી રહ્યા છે જ્યાં સગીર ભાગી જઈને શારીરિક સંબંધો બાંધે છે અથવા તો લગ્ન કરે છે। કોર્ટે કહ્યું કે ભારતના કાયદા પંચે ઉંમરના માપદંડ અંગે ફેરવિચારણા કરવો જોઈએ જેથી વાસ્તવિકતા પર ધ્યાન આપી શકાય। વર્તમાન કાયદા મુજબ સહમતિની ઉંમર 18 વર્ષની છે। દેવ દિવાળીની ભવ્ય ઉજવણી। ઉત્તરપ્રદેશમાં મથુરા વૃંદાવનમાં 3 શ્રેષ્ઠ ઘાટોને રંગબેરંગી રોશની, દીવા અને રંગોળી દ્વારા શણગાર આપીને 7 નવેમ્બરે દેવ દિવાળીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। મથુરા વૃંદાવન ઘાટ પર 5 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા આ માટેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। ઘાટોને સુશોભિત કરનારી સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવશે। ચૂંટણી પહેલા ભાજપ સરકારે કરી જાહેરાતનો ઢંઢેરો। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ હિમાચલ પ્રદેશમાં પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા 11 મોટા વચનો આપ્યા છે, જેમાં 8 લાખ રોજગારી, દરેક ગામ સુધી રસ્તા, નાના ખેડૂતોને 3000 રૂપિયા વર્ષે, તીર્થધામોનો વિકાસ, 5 મેડિકલ, નવી કોલેજ, શહીદ સૈનિકોના આશ્રિતો માટે અનુગ્રહ રકમમાં વધારો, વકફ બોર્ડની મિલકતનો સર્વે, પગારમાં નિયમિતતા અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સહિત અન્ય જાહેરાતો પણ કરી છે। ગુજરાતીઓ માટે હવે મુશ્કેલી। અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। આ વર્ષે અમદાવાદીઓએ ધામધૂમથી દિવાળી ઉજવી અને બેફામ ફટાકડા ફોડ્યા છે, જેના કારણે અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે। અમદાવાદની હવા આજે ઝેરી બની ગઈ છે, પરિણામે એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે 285 નોંધાયો છે, જ્યારે સૌથી વધુ પ્રદૂષણ ભોપાલમાં નોંધાયું છે। પશ્ચિમમાં ભોપાલની આસપાસ 313 AQI નોંધાયો છે, જે ખૂબ જ હાનિકારક છે।